સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નાનપુરા સ્થિત ચેમ્બર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇનિશિએટિવ વિષય ઉપર વર્કશોપ યોજાયો હતો, જેમાં જરી ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય રેલ અને કાપત્ર મંત્રી જર્સના જરદોશ હસ્તે જરી સહિત 18 જેટલી કંપનીઓ જીઆઈ ટેક્સ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જરી ઉદ્યોગના ઇન્ટરનેશનલ માર્કેટે મળી રહી છે. બજારમાં સર્ટિફિકેટના માધ્યમે એક ઓથેન્ટિક્સ મળી રહી તે આશ્રયથી જીઆઈ ટેક સર્ટિફિકેટ ફાળવણી કરવામાં આવી હતી. સુરતના નાનપુર સ્થિત ચેમ્બર ખાતે આઈપીઆર પ્રોટેક્શન ઓફ યુનિટ ટેક્સટાઇલ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ યુ જીઆઈ એન્ડ પોસ્ટ જીઆઈ ઇનિશિયેટિવ્સ વિષય ઉપર વર્કશોપ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત ટેક્સટાઇલ ખાતે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ટેક્સટાઇલ કમિટીના સેક્રેટરી અજીતભાઈ ચવાણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ દરેક સેક્ટરના ઉદ્યોગના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કુલ 18 જેટલી કંપનીઓ મંત્રીના હસ્તે જીઆઈ ટેક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જરી ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોએ જીઆઈ ટેક સર્ટિફિકેટનો ઉપયોગ કરી તેને ઠકી એક ઓથેન્ટિક્સ પ્રાપ્ત કરી તે હેતુસર જીઆઈ ટેક આપવામાં આવ્યા હતા. વધુમાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત ચેમ્બર ઓફ પ્રયત્નથી સુરતની 18 જેટલી કંપનીઓ જીઆઈ ટેક સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, જેમાં જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 300 સભ્યોની હાજરીમાં સુંદર પ્રયત્ન સફળ થયો છે. જરી ઉદ્યોગના ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રમોશન મળે અને જરીને પ્રોડક્ટ માન્યતા પ્રાપ્ત હોવાથી વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેવા આશ્રયથી ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત જરીના ધંધામાં પણ જાણીતું શહેર છે. સુરતની ઓળખ જરી ઉદ્યોગ તરીકે પણ રહેલી છે, જેથી સુરતના જરી ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે લઈ જઈ શકાય તેવું માર્ગદર્શન પણ આજના વર્કશોપમાં આપવામાં આવ્યું છે. સુરતના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા આજે જે જરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને એ જીઆઈ ટેગને લોકો એની સાથેના સર્ટિફિકેટ દ્વારા એનો ઉપયોગ કરે એવી 18 કંપનીઓને સર્ટિફિકેટ આપવાનો આજે સરસ કાર્યક્રમ ચેમ્બરના પ્રયત્નથી અને સુરત જરી એસોસિએશનના જેટલા 300 જેટલા મેમ્બરો છે એના દ્વારા કરવામાં આવ્યો. ખાસ કરીને આ જરી ઉદ્યોગને ઇન્ટરનેશનલ પ્રમોશન મળે, એ લોકોની પ્રોડક્ટ લોકો વધારેમાં વાપરે, ખાતરીથી વાપરે કે આ જીઆઈવાળી વસ્તુ એટલે કે જરીની વસ્તુ છે તે અમે લઈએ છીએ તે ઓથેન્ટિક છે અને એની સાથે સાથે એ પ્રોડક્ટની અંદર વેલ્યુએડેશન થાય, લોકો કેવી રીતે બીજી ચીજોની અંદર પણ આમાં વસ્તુ બનાવે એની ટ્રેનિંગ એના બધા વર્કશોપ જેવું રાખ્યું છે કે 3-4 લોકો છે એ પોતે પોતાની માહિતી આપશે આ ધંધાને જરી ઉદ્યોગને કેવી રીતે જે સુરતનો એક ઓળખ હતી એ સુરતની ઓળખને કેવી રીતે ઇન્ટરનેશનલી લઈ જવાની એનું માર્ગદર્શન આજે અહીંયા લોકોને મળવાનું છે.